વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મુંબઈના ડાકયાર્ડ ખાતે સ્કોર્પિયન શ્રેણીની સબમરીન આઈએનએસ કલવરીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી છે. આઈએનએસ કલવરી ભારત અને ફ્રાન્સ વચ્ચે વધી રહેલ રણનૈતિક સંબંધોનો જીવતો પુરાવો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મુંબઈના ડાકયાર્ડ ખાતે સ્કોર્પિયન શ્રેણીની સબમરીન આઈએનએસ કલવરીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી છે. તેના નેવીમાં સામેલ થવાથી ભારત નેવીની તાકાતમાં વધારો થશે. ખાસ કરીને હિન્દ મહાસાગરમાં ચીન દ્વારા ઊભા થઈ રહેલ પડકારને પહોંચી વળવા માટે આ સબમરીન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલવરીને તૈયાર કરવામાં લાગેલ તમામ કર્મચારીઓનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કલવરીને રાષ્ટ્રને સમર્પિત કરવી એ મારા માટે સૌભાગ્યની વાત છે. 21મી સદીમાં વિકાસનો માર્ગ હિન્દ મહાસાગરમાંથી નીકળશે. તેમણે જણાવ્યું હતું કે સમુદ્રના માર્ગે આવનાર આતંકવાદ હોય કે પાયરેસીની સમસ્યા, ડ્રગ્સની તસ્કરી હોય કે પછી ગેરકાયદેસર માછીમારી, આ તમામ સમસ્યાઓનો સામનો કરવા માટે આ સબમરીન મહત્વપૂર્ણ સાબિત થશે. કલવરીનની શક્તિ આપણી નૌસેનાને વધુ મજબૂત બનાવશે. આપણે હિન્દ મહાસાગરમાં વૈશ્વિક આર્થિક હિતોને લઈ સંપૂર્ણ સતર્ક છે, જેથી ભારતની મોડર્ન અને મલ્ટી ડાયનામેશનલ નેવી સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નોનું નેતૃત્વ કરશે. પોતાના પડોશી દેશોની મદદ માટે ભારત સદાય તત્પર છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.